વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાંબુઆ ખાતે 67, 76 અને 83 પર BSUP પ્રોજેક્ટ અંતર્ગત 928 આવાસનું બાંધકામ કરવામાં આવ્યું હતું. તે પૈકી 358 આવાસોને નિર્ભયતાની નોટિસ આપવામાં આવી હતી. આવાસ માત્ર 12 વર્ષમાં જર્જરી થતા સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે, ત્યારે BSUP આવાસને લઈને કોર્પોરેશનમાં વિપક્ષની ઉગ્ર રજૂઆત અને તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા સાથે વિજિલન્સ તપાસની માંગ પણ કરવામાં આવી છે. દો વર્ષથી કી મોત હો ગઈ આજ કી તારીખ મેં એક હૈદરાલી સૈયદ વર એક ગુજરાતી હૈ દયાબેન કરકે ઉનકો રાત કો હમને જાકર બહાર ઇનકો રોડ પર કારા ઉનકો પાસે ઢાબા ગિરા ઢાબે કે ઉપર યે ઢાબા ગયે થે અબ 12 સાલ કે અંદર ઝૂપડે ભી નહીં હલતે હૈ કે યા વો 15 સાલ કે અંદર યે પક્કા મકાન હલ ગયે યાર કે બારે ઉસકી જવાબદાર કોઈ સરકાર લેતી નહીં હૈ હમારે જે और हम गरीब इंसान हम जाएंगे क्या चौमार लाइट वाले कई धमकिया देते लाइट और लाएंगे लाइट काट डालेंगे तो लाइट काट के हम जाएंगे क्या बच्चों को अंधेरे में रखेंगे पानी की व्यवस्था नहीं है कोई चीज़ की सहूलत नहीं है और ये लोग बोलते हम बोले तुम मकान खाली करो तो मकान खाली करके हम जाएंगे किधर. 21,000 મકાન વડોદરા મહાનગર સેવા સદને બાંધ્યા. તમામ મકાનોની હાલત ખૂબ ખરાબ. ખૂબ ઉમદા પ્રોજેક્ટ હતો. ગરીબોને નજીવા કિંમત પર ઘરનું ઘર મળે તેવી ભાવનાથી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના લાવવામાં આવી હતી. પણ ભ્રષ્ટાચારી ભાજપીઓએ જે આ મકાનો બાંધ્યા છે, તમામ મકાનની હાલત કફોડી છે. જાંબુકાવા ખાતે 928 મકાન બાંધવામાં આવ્યા. 2012માં એલોટમેન્ટ થયું અને 10 વર્ષમાં કોર્પોરેશન પોતે આને જર્જરિત છે, ભયજનક છે, ખાલી કરી દેવાની નોટિસ આપે છે. કાલે રાતે એક મકાનની છત ખરી, એક બેનનું મૃત્યુ થયું. આજે સવારે GEB ત્યાં લાઇટ પાણી કાપવા ગઈ તો ત્યાં એક ભાઈનું આઘાતથી મૃત્યુ થયું. ઓલરેડી 2 જણનો ભોગ લઈ ચૂકી છે આ યોજના અને હજી લોકો પાસે જવાનો કોઈ ચારો જ નથી, કોઈ વિકલ્પ નથી. જ્યાં સુધી કોર્પોરેશન ઓલ્ટરનેટિવ નહીં આપે તો આ ગરીબ લોકો જશે ક્યાં? રોડ પર રહેવા જશે? આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન કરી આપે એવી અમારી પ્રથમ માંગણી છે. સાથે આ આખી યોજના પર વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે. તમામ ભ્રષ્ટાચાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને તે વખતના જે પદાધિકારીઓ છે કોર્પોરેશનના, એ તમામ પર કાયદાકીય કાર્યવાહી થાય, ભ્રષ્ટાચાર ખુલ્લો થાય. ઇજારદાર એન્ડ રિસ્કના કોસ્ટ પર ફરીથી મકાન બાંધ્યા પાણી આજે અમે મેમોરેન્ડમ આપ્યું છે. ભાજપના છેલ્લા 30 વર્ષના વડોદરાના કુશાસનમાં આ વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર જે વકર્યો છે એના કારણે, ભ્રષ્ટાચારના કારણે વડોદરા ખાડોદરા બની ગયું છે. અને એમાં ખાસ કરીને આજની જે ઘટનાની વાત છે તો વિચાર કરો કે જે મકાન આવાસના મકાનો BSUPના જેનું આયુષ્ય સરકારે મકાન બનાવ્યા હોય તો 70-75 વર્ષ મકાનનું આયુષ્ય હોવું જોઈએ. આજે પણ વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવેલી બિલ્ડિંગ આજે પણ ખડે પગે ઊભી છે. તો આ ભાજપના શાસનમાં એવા કયો કોન્ટ્રાક્ટર હતો જેને ભ્રષ્ટાચાર કરીને આવા બિલ્ડિંગો બાંધ્યા કે 10-12 વર્ષમાં એ મકાન જર્જરિત થઈ ગયા અને એના લીધે કાલે એક બહેનનું મૃત્યુ થઈ ગયું. આજે સવારે આઘાતમાં એક વ્યક્તિને એટેક આવી ગયો, 2 જણના મૃત્યુ થયા. તો પણ આ ભાજપ શાસિત કોર્પોરેશનના સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી. એટલા જાડા ચામડીના થઈ ગયા છે કે માનવતા પણ મરી પરવાડી છે. તો વિચાર કરો કે જે ગરીબો, આજે વરસાદનું વાતાવરણ છે એવા ટાઈમમાં GEBવાળા જેને વીજ કનેક્શન કાપી દે અને કોર્પોરેશન એમને જર્જરિત મકાનની નોટિસ આપે, કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી નથી, આ ગરીબો ક્યાં જશે? ક્યાં કયા મકાનમાં રહેશે? અમારી રજૂઆત છે, કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે પહેલાં અમને વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપો અને જે કોન્ટ્રાક્ટરે જેને લો ક્વોલિટીનું મટીરિયલ વાપર્યું એ કોન્ટ્રાક્ટર પર હત્યાનો ગુનો નોંધાય, જે અધિકારીએ એને કોન્ટ્રાક્ટ આપ્યો એ અધિકારીની સામે પણ ગુનો નોંધાય, આ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે. આ ગરીબોને ન્યાય આપે તાત્કાલિકમાં એ રજૂઆત આજે અમે કરવા આવ્યા છીએ.